ભરૂચમાં બે વિદ્યાર્થીનીઓ સાથે બનેલી શારીરિક અડપલાની ઘટના બાદ આખરે એસીપી આ વાતને ગંભીર ગણીને ધ્યાનમાં લીધી છે અને તમામ સ્કૂલોમાં કમ્પ્લેઇન્ટ બોક્સ મૂકવા આદેશ આપ્યો છે. તાજેતરમાં ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં ટ્યુશન ક્લાસના સંચાલક દ્વારા ધોરણ 7ની બે વિદ્યાર્થીઓની સાથે અડપલાની ઘટનાને પગલે વાલીઓ અને શૈક્ષણિક સંસ્થામાં બાળકીઓની અસલામતીના મુદ્દે ભારે ઉહાપોહ મચાવ્યો હતો. મામલો પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધી ક્લાસીસ સંચાલક આરોપી ગૌરાંગ ભટ્ટ ધરપકડ કરવામાં આવી હતી. ચકચારી બનાવ બાદ ભરૂચના મહિલા એસીપી શોભા ભૂતળાએ જિલ્લાની શાળા કોલેજો સહિત શૈક્ષણિક સંસ્થામાં વિદ્યાર્થીઓની સલામતી અને સુરક્ષિત વાતાવરણ સર્જવા ફરિયાદ પેટી મૂકવા આદેશ કર્યો છે. પોલીસ સ્ટેશનમાં સુરક્ષા સેતુ અંતર્ગત ખાસ ટીમની પસંદગી કરવામાં આવી છે, જેમાં નિયુક્ત પોલીસ કર્મીઓ શાળાઓમાં ફરિયાદ પેટી મૂકી વિદ્યાર્થીઓને જરૂરત સમયે તેનો ઉપયોગ કરી રીતે કરવો તેની સમજ આપી જિલ્લા પોલીસ અધિક્ષક વતી સુરક્ષા અને સલામતીની ખાતરી આપવામાં આવે છે. કોન્સેપ્ટની અસરકારકતા માટે ફરિયાદ વાંચવાની સત્તા માત્ર પોલીસ સ્ટેશન ઇન્ચાર્જને આપવામાં આવે છે. દર 15 દિવસે એક પોલીસ કર્મી ફરિયાદના બંધ કવર અધિકારી સુધી પહોંચાડશે, જેને વાંચી જરૂર પડે સમજાવટથી કે ગુનો દાખલ કરી આરોપીની શાન ઠેકાણે લાવવાની કાર્યવાહીનો નિર્ણય પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ લેશે. યુવતીઓની છેડતી, બળાત્કાર અને હેરાનગીના વધતા બનાવોથી ચિંતિત વિદ્યાર્થીઓ આ ફરિયાદ પેટી તેમના માટે નિર્ભય વાતાવરણ સર્જશે એવી આશા રાખી રહી છે. મારું નામ વણકર મેઘા છે. મારો અમારી શાળામાં એક સુરક્ષા પેટી મૂકવામાં આવી છે, જેના દ્વારા કોઈ પણ છોકરીને ઘરેથી બહાર નીકળી હોય અથવા સ્કૂલેથી છૂટીને જતી હોય ઘરે, ત્યારે અમુક છોકરાઓ હેરાન કરતા હોય અથવા પાછળ એમનો પીછો કરતા હોય ત્યારે ત્યારે છોકરીઓ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. ત્યારે એ લોકો વિચારે છે કે અમે આ કોને કહીશું તો અમે બદનામ થઈશું, માટે એ લોકો કોઈને આ વાત કહેતા નથી અને એ લોકો પીડા કરે છે. માટે અમારી શાળામાં એક સુરક્ષા પેટી મૂકવામાં આવી છે, જેના દ્વારા અમારી શાળાની દરેક છોકરીઓને આવી કોઈ મુશ્કેલી હોય તે સુરક્ષા પેટીમાં પોતાનું નામ જાહેર કર્યા વગર પણ એ ફરિયાદ લખી શકે છે અને જે ગુનેગાર છે તેને સજા અપાવી શકે છે. થેન્ક યુ. ઘણી વાર એવું થતું હોય કે આપણે રસ્તા પર જતા હોય અથવા કોઈ પણ સમયે કોઈ છોકરાઓ આપણો પીછો કરતા હોય કે આપણને હેરાન કરતા હોય, ત્યારે આપણે મૂંઝવણમાં મુકાઈ જઈએ છીએ કે આપણે આપણી સમસ્યા કોને કહેવી. એ સમયે આ ફરિયાદ પેટી ખૂબ આપણા માટે લાભદાયક બને છે. આપણે તેમાં આપણી ફરિયાદ દાખલ કરી શકીએ છીએ અને આપણી એકની ફરિયાદથી હજારો છોકરીઓને તેમની સમસ્યાઓથી પણ છુટકારો મળી શકે છે. અને મને વિશ્વાસ છે કે આ જે લાભદાયક ફરિયાદ પેટી છે તે અમારા બધા માટે ખૂબ લાભદાયક બનશે. આ રીતનો જે પ્રશ્ન છે ટીચર્સના અગેન્સ્ટમાં હોય તો પછી પોલીસે એમાં ડાયરેક્ટલી સ્ટુડન્ટને વાલીઓને વાત કરીને આગળ કરશું તો અસરકારકતા નહીં રહે. પછી કોઈ હેડ કોન્સ્ટેબલ જઈને ખોલે, ક્યારે કોઈ એએસઆઈ ખોલે, એના કરતા 15 દિવસે થાના અમલદાર પોતે ખોલે. હા હા, બધા જે છે ખોલવાની સત્તા લોકલ પોલીસ સ્ટેશનના જે ઇન્ચાર્જ છે, પીએસઆઈ હોય કે પીઆઈ, એ જ ખોલશે. અને એમાં જે રીતની વિગત છે, ફક્ત પ્રશ્ન સ્ટોપ થાય એટલી એની ઈચ્છા છે. એટલે એને અમે કોન્ફિડન્સમાં લઈને, એના વાલીઓને કોન્ફિડન્સમાં લઈને અમે આગળ વધશું, કેમ કે આ બાળક છે. આમાં મારી ચર્ચા હતી કે 15 દિવસ કે મહિના પછી કેટલી કમ્પ્લેન્ટ શું આવી કરતા કેટલી આવી અને કેટલાનું સોલ્યુશન. જે સ્ટુડન્ટ્સ છે એમને એક એવન્યુ હોય, એક જગ્યા હોય જ્યાં એમના કોઈ પણ પ્રશ્ન હોય તો એમને અગર નામજોગ આપવા હોય તો નામજોગ, અથવા કોઈ નામ વગર પણ એમને અગર કોઈ પ્રોબ્લેમ હોય તો એ પ્રોબ્લેમમાં અગર એમને કાયદાકીય રીતે કોઈની મદદની જરૂર હોય અને એ ઘરે પણ નહીં કહી શકતા હોય, તો આના માટે અમને એવું લાગ્યું કે ફરિયાદ પેટી અમે દરેક જગ્યાએ મૂકી છે. અને આ ફરિયાદ પેટી દર 15 દિવસે થાના અમલદાર જે છે પીએસઆઈ હોય કે પીઆઈ એમના દ્વારા ખોલવામાં આવે અને આમાં પછી જે પ્રશ્ન છે એના અનુરૂપ અગર કાયદાકીય રીતે ફરિયાદ દાખલ કરવાની ફરજ પડે તો ફરિયાદ દાખલ કરવી, અને સામાન્ય રીતે અગર કોઈને છેડતીનો પ્રશ્ન છે અને સામેવાળા પણ નાના છોકરા છે એમને બોલાવીને અગર સમજ પાડીને પ્રશ્નનો ઉકેલ લાવવામાં અગર એ દીકરીઓ ઇચ્છતી હોય તો એ રીતે પણ એમને પોલીસ અગર મદદ કરી શકે તો એના માટે આ એક અમે પ્રયાસ કરી રહ્યા છીએ. આમાં જે રીતે હું કીધું આ ફરિયાદ પેટી જે છે આ લોક રહેશે અને દર 15 દિવસે ફક્ત થાનાના જે ઇન્ચાર્જ છે એ પોતે જ આ ખોલી શકશે. આ પીએસઆઈ અથવા પીઆઈના કક્ષાથી નીચે કોઈ આ ફરિયાદ પેટી ખોલી શકશે નહીં. પછી આમાં જે પ્રશ્ન છે, કોઈ પ્રશ્ન આવા હશે જેમાં સ્કૂલના પ્રિન્સિપાલ છે, ટીચર્સ છે, એમને કોન્ફિડન્સમાં લઈને આ પ્રશ્નનો ઉકેલ લાવી શકશું. કોઈ પ્રશ્ન કદાચ આવા હોય જેમાં સેક્સ્યુઅલ હેરાસમેન્ટ છે અને સ્કૂલ વિરુદ્ધમાં કઈ રજૂઆત હોય તો એમાં પણ અમે આ સ્ટુડન્ટ્સને કોન્ફિડન્સમાં લઈને, એમના વાલીઓને કોન્ફિડન્સમાં લઈને ફરિયાદ કરવી હોય તો ફરિયાદ, અથવા ફરિયાદ સિવાય કોઈ કાઉન્સિલિંગથી અગર પ્રશ્નનો ઉકેલ લાવવા એ ઇચ્છતા હોય તો એમાં પોલીસ એમને મદદ કરશે. અવિ સૈયદનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, ભરૂચ.